એક બેનને હોસ્પિટલની અંદર ડિલેવરી આવી પછી નર્સે બહાર આટા મારવા ગયા હતા બેન તો બેન ઊભા થઈને યાકુલ વાકુલ થઈને આમ જોવા મળ્યા આજુબાજુમાં એટલે નર્સ આવ્યા ને એને એમ થયું કે બેનને ડિલેવરી આવી છે બાળક આવ્યું છે માને ક્યાં કઈ મા હોય એને દીકરા પ્રત્યે પ્રેમ ન હોય એટલે નર્સે કીધું કે તમે બેન ચિંતા ન કરો તમે ચિંતાનો કોઈ વિષય જ નથી અને તમે આમ તેમ જોવામાં તમે આરામ કરો તમારું બાળક એકદમ સેફ છે અને પેટીમાં છે અરે એ કે હું મારો ફોન ગોતું છું હું મારો ફોન ગોતું છું સ્ટેટસમાં મૂકવું છે બાબુ આવ્યો મરો મરો આજની માવું એટલે ભાઈ ઢોલકી બજાવાની આભા જે એટલી બધી નહીં હા હા એક બાળકનો જન્મ થયો એ ડૉક્ટરે બહાર દીધું કે લ્યો બાળકના પપ્પાના હાથમાં છોકરું આવ્યું એણે આમ કરીને હાલ લલ માલો દીકલો એમ કરીને પછી એણે ફૈબાના હાથમાં છોકરું આપ્યું ફૈબાને કે માલો દીકલો હાલ લલ લલ એમ કરીને એણે માસીના હાથમાં આપ્યું એણે કરીને બાના હાથમાં આવ્યું એમ કરીને દાદાના હાથમાં આવ્યું લગભગ આઠથી નવ જણાના હાથમાં ફરી ગયું ડૉક્ટર કે આ રમકડું નથી છોકરો છે ને એ એક દિનો છે એટલે દાદા બોયલા વૈસેથી કે તમે ચિંતા ન કરો કે બધા વોટ્સઅપ ના રશિયા છે આવ્યું હોય ફોરવર્ડ પણ છોકરું છે જેને તને થોડુંક ફોરવર્ડ કરાય એક જણો મતદાન માટે ગયો સમજા બહાર નીકળો ને કોઈ પૂછ્યું તમે કોને મત આપ્યો કે મેં તો ઈવીએમ ને આપ્યો હવે ઈ જ આપે ને થાય જો ભાઈ અમુક વાત સમજાય નો ગેરંટી વોરંટી એક કાકા મતદાન બહાર નીકળતા હતા ને બૂથ વાળા પૂછ્યું કાકા તમે કાકી ભેગા કેમ આવતા નથી દર વખતે તમે એકલા જ આવો એટલે કે પંદર વર્ષ છે તારે કાકી મારે સંબંધ નથી એમ કે કેમ એ કે તમે હમણાં મત દેવા આવ્યા ને હમણાં પાંચ મિનિટ પહેલાં જ મારા કાકી મત દઈને થઈને દર વર્ષે કાકા આવું જ થાય કે આ વખતે તો મારે પૂછી લેવું પડ્યું કે તમે કેમ તમને કાંઈ વાંધ અરે ભૈલા પંદર વરસ થયા તારે કાકી અરે મારે સંબંધ નથી અને એ પંદર વર્ષ થઈ ગયા ગુજરી ગઈ એને બૂથ ઉપરથી ઠેકડો મારો એ ગયા મારું દીકરું આ મત કોણ દઈ જાય છે કાકી ગુજરી ગયા તો આવે હે કોણ ઓ જમાનો એટલે હતી હતી એક દારૂડિયો સરપંચ હતો સાહેબ સવારના પોરમાં ઉઠીને સીધું કે જો મને સરપંચ બનાવી દેવામાં આવે ગયા વખતેની જેમ હારી ગયેલો સરપંચ ગયા વખતેની જેમ જો મને સરપંચ બનાવી દેવામાં આવે તો હું ગામની તસવીર બદલી નાખું એને ઘરવાળી કે લુંગી બદલો મારો ચણિયો પહેરીને આટા મારો છો હવારના તસવીર બદલવાની વાત કરી મગજમાં ચૂંટણી કરી ગઈ એટલે ટ્રાન્સફર થઈ ગયું પહેરવેશ